સુરતમાં સાયબર ક્રાઇમ પોલીસે બાતમીના આધારે 1,41,00,000 રૂપિયા રોકડ કબજે કરી છે. પોલીસને બાતમીદારે માહિતી આપી હતી કે ઉન પાટિયામાં રહેતો યુવક જુદા જુદા પ્રકારના સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે સાયબર ફ્રોડના મોટી સંખ્યામાં રોકડ રકમ પડેલી છે. જે આધારે તપાસ કરતા સાયબર પોલીસે 2,500 અને 200ના દરની 1 કરોડથી પણ વધુની રોકડ કબજે કરી છે અને આ અંગે ઇન્કમ ટેક્સને જાણ કરી છે. સુરત શહેરમાં જુદા જુદા પ્રકારના આચરવામાં આવતા સાયબર ફ્રોડના ગુનાઓ શોધી કાઢવા સુરતની સાયબર સેલ રોજે રોજ પ્રયત્ન કરતી હોય છે અને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા આરોપીઓને ઝડપી પાડે છે. ત્યારે સુરતના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે આજે એક અંગત બાતમીદાર દ્વારા બાતમી આપી હતી કે ઉન પાટિયા વિસ્તારમાં મદની મસ્જિદની બાજુમાં સુમિત રેસ્ટોરન્ટની ગલીમાં આવેલા દરબારનગરના ઘર નંબર 157માં રહેતા વસીમ અકરમ હુસેન પટેલ સુરતમાં સાયબર ફ્રોડ કરે છે અને તેના ઘરે કરોડો રોકડ રૂપિયા રાખેલા છે. આ બાતમીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરતા 1 કરોડથી વધુની રોકડ રકમ ભારતીય ચલણની નોટમાં મળી આવી હતી. સાયબર પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ત્યાંથી 2,000ના દરની ભારતીય ચલણી નોટ 500, 500ના દરની 23,100 નોટ, 200ના દરની 6,000 નોટ મળી આવી હતી. આ સાથે સોના દરની પણ 3,500 નોટ મળી આવી હતી. આમ કુલ 1,41,00,000 રૂપિયાની રોકડ રકમ પોલીસે કબજે કરી છે. સુરત સિટી સાયબર ક્રાઇમ સેલને અંગત બાતમીદારના માધ્યમથી તેવી જાણ થયેલી કે ઉનપાટિયા વિસ્તારમાં એક ઈસ વ્યક્તિ જેનું નામ છે વસીમ અકરમ હુસેન પટેલ, તેઓ પાસે તેઓના ઘરે સાયબર ક્રાઇમને લગત રોકડ રૂપિયા મોટી માત્રામાં રહેલ છે અને તે જગ્યા ઉપર કોઈ પણ પ્રકારનું સાયબર ક્રાઇમ થવા પામેલ છે તેવી અંગત બાતમીદારના માધ્યમથી જાણ થતાં સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સર, એડિશનલ કમિશનર ક્રાઇમ શરદ સિંગલ સર, ડીસીપી ક્રાઇમ રૂપલ સોલંકી સરના માર્ગદર્શન હેઠળ એસીપી સાયબર તથા એસીપી ક્રાઇમ બ્રાન્ચની સાથે રહીને તે જગ્યા ઉપર રેડ કરી. તે રેડ કરતા તે જગ્યા ઉપરથી જે ઘર હતું તેમાંથી કુલ 1,41,00,000 રૂપિયાની રોકડ રકમ બરામદ કરેલ છે. જે રોકડ રકમમાં રૂપિયા 2,500 નંગ છે, જેની કુલ કિંમત 10,00,000 થાય છે. 500 રૂપિયાના દરની કુલ 23,100 નોટો છે, જેની કિંમત 1,15,50,000 થાય છે. 200 રૂપિયાની 6,000 નંગ નોટ છે, જેની કિંમત 12,00,000 રૂપિયા થાય છે, તથા 100 રૂપિયાની 3,500 નંગ નોટ છે, જેની કિંમત 3,50,000 થાય છે. આમ તમામ ચલણી નોટોની કુલ કિંમત 1,41,00,000 રૂપિયા થવા પામેલ છે. પ્રાથમિક તપાસમાં હાથ ધરતા આ જે રકમ છે તેમાં જે તે સ્થળ ઉપરથી અમોને વસીમ અકરમ હુસેન પટેલ મળી આવેલ નથી. પ્રાથમિક દ્રષ્ટિએ 100 CRPC કલમ 102 મુજબ અમે તમામ રકમ કબજે કરેલ છે તથા આગળની જાણ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કરેલ છે. હાલ પ્રાથમિક તપાસમાં તેવું જાણવા મળેલ છે કે આ જે રકમ છે તે સાયબર ફ્રોડના કરીને આ રકમ જે તે વ્યક્તિએ પોતાના પાસે રાખેલ છે. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. આગળ તપાસમાં બીજું જે મળી આવે હશે તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ સેલ આગળ તપાસ હાથ ધરશે અને આ જે રોકડ રકમ બરામદ થઈ છે તે અનુસંધાને અલગ અલગ વિભાગોને પણ જાણ કરીને આ રકમ પાછળનું શું ઉદ્દેશ્ય છે અને આ રકમ કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવી છે તેવી તપાસ કરીને આગળની તપાસ હાથ ધરાશે. 1 કરોડથી વધુ રોકડ રૂપિયા મળી આવ્યા તે અંગે સાયબર સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસને અંગત બાતમીદાર દ્વારા સાયબર ફ્રોડ કરીને કરોડો રૂપિયા ઘરે રાખ્યા હોવાની બાતમી આપી હતી. જે મુજબ ઉન વિસ્તારમાં રહેતા વસીમ હુસેન પટેલના ઘરે તપાસ કરતા 1 કરોડથી વધુની રોકડ રકમ મળી આવી હતી. પોલીસે રેડ કરી ત્યારે તેના ઘરે વસીમ હાજર હતો નહીં. ઘરે તેના માતા પિતા અને પરિવારના કોઈ જ સભ્યો હાજર હતા, જેથી પોલીસે તમામ રોકડ કબજે કરી પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને આ અંગે સાયબર સેલ દ્વારા રૂપિયાના હિસાબ અંગે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી દીધી છે. તે ઉપરાંત અમારી સાયબર સેલની ટીમ દ્વારા આ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ વસીમ અકરમ હુસેન પટેલ મળી આવેલ નથી, તેની હાલ તજવીજ ચાલુ છે. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ બની શકે કે આ જે છે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અથવા તો ક્રિપ્ટોકરન્સી ફ્રોડ રિલેટેડ પૈસા હોઈ શકે. તે ઘરની અંદર લોખંડના કબાટમાં તે મૂકવામાં આવેલ હતા અને ઘરમાં તેમના મધર ફાધર પણ મળી આવેલ છે, પણ જેઓને તે પૈસાની જાણ ન હતી.
તે વસીમ અક્રમ હુસેન પટેલ પ્રાથમિક દ્રષ્ટિએ જાણ થતાં તેઓ જમીન મકાનની લેવેચનું કામ કરી રહ્યા છે. અંગત બાતમીદારના માધ્યમથી તેવી જાણ થયેલી કે ત્યાં સાયબર ક્રાઇમ થઈ રહ્યું છે તે જગ્યા ઉપર, અને તે પૈસા ત્યાં રોકડ મળેલ છે, રોકડ ત્યાં અત્યારે ઉપસ્થિત છે અને તે સાયબર ક્રાઇમ લગત છે. હાલ વસીમ અક્રમ હુસેન પટેલની તપાસ હાથ ધરીએ છીએ. તે હજી પોલીસ પકડથી દૂર છે, પણ જ્યારે જાણ થશે તે મળશે ત્યારે જે આ પૈસા છે તેની શું કારણથી તે પૈસા કઈ રીતે મેળવેલ છે તે વધુ હાથ ધરવામાં આવશે કામગીરી. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ક્રિમિનલ રેકોર્ડ તેઓનો મળી આવેલ નથી. હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.